મહારાષ્ટ્રમાં બસ અને રિક્ષા વચ્ચે વધારો થઈ રહ્યો છે તેમાં પણ હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટનાના અવારનવાર સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ગંભીર ઘટના મહારાષ્ટ્રમાં બની છે રિક્ષા અને બસની ટક્કરમાં બે જવાનોના મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મહારાષ્ટ્રના નાગપુરમાં ઓટો રિક્ષા અને બસ વચ્ચેની ભયાનક ટક્કર થતા સેનાના બે જવાનોના મોત થયા છે જ્યારે છ જવાનો સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે આ અકસ્માત નાગપુરના કહનાન બ્રિજ પર થયો હતો ઓટો રિક્ષા અને બસ વચ્ચે સામ સામે ટક્કર થઈ હતી જેમાં ઓટો રિક્ષાનો કચ્છ નીકળી ગયો હતો પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ઓટો રિક્ષામાં ડ્રાઈવર સહિત લોકો સવાર હતા કામઠીમાં ગાર્ડ રેજીમેન્ટ સેન્ટરના આઠ જવાનો ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ઝડપથી આવતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી હાલ નવી કામડી પોલીસે અકસ્માત તપાસ હાથ ધરી છે આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં રિક્ષા ચાલક હાલત પણ નાજુક છે અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકો લોકોએ બસમાં તોડફોડ કરી હતી અને નાગપુર જબલપુર હાઇવે બ્લોક કરી દીધો હતો આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે હાલ પોલીસ અકસ્માત પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે